સાંસ્કૃતિક વારસાના સ્થળો, જેમ ભારતની અંદર સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વારસાના સ્થળો કે આપણે જોયા, એવી જ રીતે ગુજરાતની અંદર પણ ઘણા બધા એવા સાંસ્કૃતિક પ્રાકૃતિક અને ઐતિહાસિક સ્થળો છે કે સ્થળો જોવાલાયક છે અને પર્યટકો અને સહેલાણીઓને જોવા માટે આકર્ષિત કરે છે. આ સ્થળો ગુજરાતમાં ક્યાં આવેલા છે, કયું તીર્થધામ છે અને તેની ખાસિયત શું, એની માહિતી આપણે ગુજરાતના સાંસ્કૃતિક વારસાના સ્થળો છે એ સ્થળો વિશે માહિતી મેળવીએ. એમાંના કેટલાક છે એ આગળના પાઠની અંદર ભણી ગયા, જે ઐતિહાસિક સ્થળો કહેવાય છે. પછી યાત્રાધામો છે, બરાબર, ધાર્મિક સ્થળો એને કહેવામાં આવે છે. તો પહેલાં આપણે ઐતિહાસિક સ્થળો છે એની માહિતી મેળવીએ, જેમાં ઐતિહાસિક સ્થળોની અંદર ધોળાવીરા અને લોથલની વાત કરીએ. ધોળાવીરા છે એ કચ્છની અંદર આવેલ ભચાઉ અને ભચાઉ તાલુકાના ખદીરબેટ, આ ખદીરબેટની અંદર આવેલું, ખોદકામ કરતાં મળી આવેલું સૌથી સિંધુ ખીણની સંસ્કૃતિ સમયનું આપણું પ્રાચીનતમ સ્થળ ગણવામાં આવે છે. અને એ આજે પણ એટલું બધું ઉત્તમ આપણે ગૌરવ અપાવે છે કે જેનાથી આપણે અવભાગ્ય થઈ શકીએ. હડપ્પીય સંસ્કૃતિ એટલે સિંધુ ખીણની સંસ્કૃતિ, અને તે સમયગાળા દરમિયાન આ ધોળાવીરા છે એ સૌથી પ્રાચીન સમયનું વેપાર વાણિજ્યનું કેન્દ્ર હોવાનું અનુમાન કરવામાં આવે છે. એ સમયગાળા દરમિયાન કદાચ આ સ્થળેથી વેપાર કરવામાં આવતો હોય છે એવું અનુમાન કરી શકાય. આ ઉપરાંત ત્યાં ખોદકામ કરતાં, ઉત્ખનન કરતાં કેટલાક પ્રાચીનતમ સ્થળો, કેટલાક સાધનો, કેટલાક ઘરેણાઓ, કેટલાક મણકાઓ એ ખોદકામ કરતાં મળી આવેલ છે, જેની અંદર ઘરેણાઓ અને મણકા એ બનાવવાના કેન્દ્રો કદાચ ખોદકામ કરતાં મળી આવ્યા. એટલે એમ કહ્યું કે આમાં કોઈ પણ સ્થળે એની ફેક્ટરીઓ અથવા બનાવવાના કારખાનાઓ છે એ આપણે પ્રાચીન સમયમાં હશે એવું અનુમાન કરી શકીએ છીએ. ત્યાર પછી લોથલ છે તે અમદાવાદથી તમે નીકળો એટલે ભાવનગર જે હાઈવે છે એ હાઈવેમાં વચ્ચેના ભાગની અંદર આ પુરાતત્વીય સ્થળ છે, એ ખોદકામ કરતાં મળી આવેલું સિંધુ ખીણની સંસ્કૃતિનું સ્થળ છે અને તે એક હડપ્પીય સમયનું, સિંધુ ખીણની સંસ્કૃતિના સમયનું એક પ્રાચીનતમ બંદર હોવાનું અનુમાન કરવામાં આવે છે. આગળના પાઠની અંદર પણ આપણે જોઈ ગયા કે એને એવી રીતે બનાવવામાં આવેલ છે કે અહીંયા એ ધક્કો બનાવવામાં આવેલો છે, એટલે જે સ્ટીમર છે એ સ્ટીમર અહીં સુધી પહોંચી શકે અને અહીંથી માલસામાન ઉતારી અને જે ગોડાઉન છે એ ગોડાઉનની અંદર માલસામાન ભરી શકાય અથવા તેમાંથી ચડાવી અને બીજા સ્થળે મોકલી શકાય. એવા પ્રકારના આ જે ખોદકામ કરતાં મળી આવેલું લોથલ છે, એ લોથલ ગુજરાતનું, આપણે લીમડી છે એ લીમડીની ખૂબ જ નજીક આવેલું સ્થળ ગણાવી શકાય. તો આ ચિત્ર ઉપરથી પણ તમે અનુમાન કરી શકો છો કે પ્રાચીન સમયનું આ લોથલ કેવું હોય છે. ત્યાર પછી લઈએ જૂનાગઢ. તો આપણા ગુજરાતના સાંસ્કૃતિક વારસાના જે સ્થળો છે, ઐતિહાસિક સ્થળો છે, એની અંદર જૂનાગઢની વાત કરીએ તો જૂનાગઢમાં જોવાલાયક સ્થળો પૈકીનું સમ્રાટ અશોકના સમયગાળાનો શિલાલેખ, ત્યાર પછી બાજુમાં આવેલ ઉપરકોટ, જૈન મંદિરો, તમે ગિરનાર પર્વત ઉપર ચડો એટલે વચ્ચેના ભાગની અંદર જુદા જુદા પ્રકારના આરસ પથ્થરના બનેલા જૈન મંદિરો આવે, જૈન સમયના દામોદર કુંડ એ તળેટીની અંદર તમે જોઈ શકો. ત્યાર પછી તળેટીની અંદર આગળના ભાગમાં બજારમાંથી તમે ઉપરકોટ જાઓ એટલે અડીકડીની વાવ, જૂનો રાજમહેલ, જ્યાં જુદા જુદા પ્રકારના આપણા પ્રાચીનતમ હથિયારો, તલવારો, ભાલા, શરીર, એ જે રાજમહેલ છે તેની અંદર હથિયારો આજે પણ સજવાયેલા છે. આ ઉપરાંત ઉપરકોટની અંદર નવગણકુઓ, બાઉદ્દીન વજીરની કબર, આ બાઉદ્દીન વજીરની કબર છે, આ સમ્રાટ અશોકનો શિલાલેખ છે. આવા મહત્ત્વના ઐતિહાસિક સ્થળો છે જે જૂનાગઢની અંદર જોવાલાયક છે અને ધાર્મિક દ્રષ્ટિએ પણ જૂનાગઢ એટલું જ મહત્ત્વ ધરાવે છે, જેની અંદર મહાશિવરાત્રિએ યોજાતો દુનિયાભરનો પ્રખ્યાત મેળો એટલે મહાશિવરાત્રિનો મેળો, જે ભવનાથની
ગિરનાર છે, ગિરનારની તળેટી, અને કહેવાય છે ભવનાથ. અને આ ભવનાથનો મેળો છે જે જોવાલાયક મેળાઓમાં એ જ ગણાય છે, જે આપણે પ્રથમ પાઠની અંદર પણ આનો ઉલ્લેખ થયેલો છે. તો એ દ્રષ્ટિએ પણ જૂનાગઢ છે એ સૌથી અગત્યનું ગણાય છે. ત્યાર પછી બીજું શહેર લઈએ ગુજરાતના સાંસ્કૃતિક વારસાના સ્થળોની અંદર, અમદાવાદ. તો અમદાવાદ એક ઐતિહાસિક સ્થળ તરીકે આજે પ્રખ્યાત થયેલું છે. અને એમાંય તમને ખબર છે કે અમદાવાદ શહેરને કેટલાક સ્થળો એવા છે જે વૈશ્વિક વારસાના સ્થળો તરીકે જાહેર કરવામાં આવ્યા છે. એમાં ભદ્રનો કિલ્લો, જામા મસ્જિદ, રાણી સિક્રીની મસ્જિદ, સરખેજનો રોજો, કાંકરિયા તળાવ, ઝુલતા મિનારા, સીદી સૈયદની કલાત્મક કોતરણી માટેની આખા ભારતની અંદર પ્રખ્યાત અને વાનસ્પતિક સ્વરૂપે કોતરણી થયેલી છે પથ્થર ઉપર. તો એવી વિશ્વ પ્રસિદ્ધ સીદી સૈયદની જાળે, હઠી સિંહના દેરા, રાણી રૂપમતીની મસ્જિદ, આવા તો અસંખ્ય જે સ્થળો છે જે અમદાવાદની અંદર ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે અને ઐતિહાસિક પર્યટકો છે એને જોવાલાયક સ્થળોમાં એની ગણના કરાવી શકાય. અમદાવાદની અંદર સૌથી અગત્યનું જે કોઈ આચાર્ય પ્રમાણે એવી કોઈ વાત હોય તો તે છે સારંગપુર દરવાજાની પાસે આવેલ જે મિનારાઓ છે, એમાં રાજપર અને ગોમતીપુરની અંદર આવેલા ઝૂલતા મિનારા છે, એ મિનારાનો રહસ્ય આજે પણ ઉકેલી શકાયું નથી. એનું જે કંપન થાય છે, એક મિનારો ભલે ધ્રુજે તો આપોઆપ બીજો મિનારો છે ને એ ધ્રુજે છે, એનું રહસ્ય એક પણ અંગ્રેજ કે ભારતના લોકો, પુરાતત્વ ખાતાના કોઈ અધિકારીઓ એ ઉકેલી શક્યા નથી. એ રહસ્ય પમાડે તેવી આ અમદાવાદની ઝૂલતા મિનારા છે એની વાત ગણાવી શકાય. ત્યાર પછી લઈએ ગુજરાતનું સાંસ્કૃતિક વારસાનું મહત્ત્વનું ઐતિહાસિક સ્થળ, એટલે ઉત્તર ગુજરાતનું પાટણ. પાટણ એ પ્રાચીનતમ સ્થળો પૈકીનું એક છે, કારણ કે આપણે સૌથી વધુ બધું સોલંકી વંશના શાસનકાળ દરમિયાન એ પ્રસિદ્ધ પામેલું છે. પાટણ છે એ સહસ્ત્રલીન તળાવ, રાણીની વાવ જેને આપણે રાણી કી વાવ કહીએ છીએ તે, અને સિદ્ધપુરની અંદર આવેલ રુદ્ર મહાલય છે એ જોવાલાયક સ્થળો પૈકીના મહત્ત્વના ગણી શકાય. એમાં ભીમદેવ પહેલાંના સમયગાળા દરમિયાન રાણી રૂપમતીએ બનાવેલી જુદા જુદા સ્થળોએની વાવ છે એ વાવ આજે પણ ખૂબ જ પ્રસિદ્ધિ પામેલી છે અને જોવા મળે છે. ઈસવીસન 2014ની અંદર યુનેસ્કોએ આ વાવ છે એ વાવોને વૈશ્વિક વારસાના સ્થળો તરીકે જાહેર કરેલ છે, એટલે તેનો સમાવેશ કરવામાં આવેલો છે. પાટણની અંદર સોલંકી વંશના રાજા સિદ્ધરાજ જયસિંહે ઈસવીસન 1140ના સમયગાળા દરમિયાન સહસ્ત્રલિંગ તળાવ બંધાવેલું. લોકોને પીવાના પાણીની તકલીફ ન પડે એટલા માટે સોલંકી વંશના જેટલા રાજાઓ છે એ પ્રજાપ્રિય ગણાવવામાં આવે છે, એટલે એમણે તળાવ છે, વાવ છે, એનું સૌથી વધુ વધુ નિર્માણ કરેલું છે, જેમાં વડનગરની અંદર આવેલ શર્મિષ્ઠા તળાવ અને શામળાજી મંદિર છે તેની, આ નદી ઉપર આવેલ મેસો નદી છે એની ઉપર ખૂબ જ પ્રખ્યાત આ મંદિર એક યાત્રાધામ તરીકે આખા ગુજરાતની અંદર પ્રસિદ્ધિ પામેલા છે. એ સિવાય અસંખ્ય કિલ્લાઓ છે, મકબરાઓ છે, મસ્જિદો છે, ગુંબજો છે, ઐતિહાસિક સ્થળો છે, એ ગુજરાતની અંદર જોવાલાયક સ્થળો પૈકીના ગણાવી શકાય. વાવની આપણે વાત કરતા હોય ત્યારે વાવ શું છે આપણે ખબર હોય છે કે વાવ છે એ એક પ્રકારનો કૂવો છે, અને કૂવાની અંદર ઉતરવા માટે જે પગથિયા બનાવેલા હોય છે એને વાવ કહેવામાં આવે છે. અને આ વાવ છે એ મોટાભાગે ચાર મુખવાળી હોય, એક મુખવાળી હોય, બે મુખવાળી હોય, ત્રણ મુખવાળી હોય અને ચાર મુખવાળી હોય. એની કુટ એટલે કે મજલા માળ આપણે સાજી પાસે તો ત્રણના ગ્રુપમાં આવે, ત્રણ છ નવ કે
કે બાગ એ મજલાવાળી ગુજરાતની અંદર મહત્ત્વની વાવો છે, એ વાવો બનાવવામાં આવેલી છે. અને આ જે વાવ છે એ વાવો જુદા જુદા નામથી ઓળખવામાં આવે છે, જેમાં નંદા, ભદ્રા, જીયા અને વિજયા. આ ચાર પ્રકારની વાવ છે એ ગુજરાતની અંદર બનાવવામાં આવેલી છે. ત્યાર પછી ગાંધીનગરની વાત કરીએ તો ગાંધીનગર પાસે આવેલ અડાલજની વાવ ગુજરાતની પ્રખ્યાત વાવોમાં એનો સમાવેશ થાય છે. જૂનાગઢની અંદર આવેલી અડીકડીની વાવ, પાટણની અંદર આવેલી રાણીની વાવ જેને રાણકી વાવ તરીકે ઓળખીએ છીએ, એ જગ પ્રસિદ્ધ વાવો આજે પણ ગણવામાં આવે છે. ત્યારબાદ ભાવનગર શહેરની વાત કરીએ તો પાલીતાણાની અંદર આવેલ શેત્રુંજય પર્વત પર જૈન દેરાસર આવેલ છે, જે 11મી સદીની અંદર નિર્માણ થયું છે. મહેસાણાના ખેરાલુ તાલુકાના ટીંબા ગામે જે પર્વત આવેલો છે એ પર્વત તારંગા પર્વત છે, અને ત્યાં મોટાભાગે તારંગા દેવીનું તીર્થધામ છે. એ તીર્થધામ જોવાલાયક સ્થળો પૈકીના એક ગણાય છે.